હેલો ડીયર સ્ટુડન્ટ્સ આજે આપણે એક્ટિવ પેસિવ વોઇઝમાં ઇન્ફિનેટિવના એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે ઇન્ફિનેટિવ પહેલાં તો કોને કહેવાય તો ક્રિયાપદના લખવું હોય તો લખી નાખજો એટલે તમને યાદ રહે ક્રિયાપદના ટુવાળા રૂપને ઇન્ફિનેટિવ કહેવાય છે ક્રિયાપદના ટુ વાળા રૂપને ઇન્ફિનેટિવ કહેવાય છે એની નીચે લખજો જુદા જુદા ક્રિયાપદો પછી જુદા જુદા ક્રિયાપદો પછી ઇન્ફિનિટિવ આવે છે જુદા જુદા ક્રિયાપદો પછી ઇન્ફિનિટિવ આવે છે જેમ કે અહીંયા હું લખું છું એટલે તમને આઈડિયા રહી વોન્ટ વિશ હોપ એક્સપેક્ટ ડિઝાયર હેવ બી એલો ટ્રાય try forget જુદા જુદા ક્રિયાપદો પછી ઇન્ફિનિટીવ આવે છે જેમ કે વોન્ટ વિશ હોપ એક્સપેક્ટ ડિઝાયર હેવ બી એલો ટ્રાય ફોરગેટ બરાબર વગેરે આવી શકે તો હવે આની વાક્ય રચના કઈ રીતે હશે આ વિધાન એક્ટિવ છે કે પેસિવ એને કઈ રીતે આપણે આઇડેન્ટિફાઈ કરીશું તો અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે આઈ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક ટુડે બરાબર છે એવું તમને એક સેન્ટેન્સ આપેલું છે હવે તમે સેન્ટેન્સ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે આ કરતા છે બરાબર આ અહીં આપેલું છે એ શું છે કરતા છે હવે ક્રિયાપદ એની પછી જે છે એ કોના આધારે મુકાયેલું છે તો કર્તાના આધારે મુકાયેલું છે બરાબર છે એના પછી જે આ આપેલું છે ટુ પ્લસ મૂળરૂપ મીન્સ કે એ ઇન્ફિનિટિવ છે વર્ક કર્મ અને અન્ય શબ્દ તરીકે ટુ ડે આપેલું છે બરાબર છે હવે તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે ટુ પ્લસ મૂળરૂપ હોય તો એ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કારણ કે પેસિવ વોઈસમાં શું આવે છે ટુ પ્લસ બી પ્લસ વી થ્રી આવે છે શું આવે છે ટુ પ્લસ બી પ્લસ વી થ્રી આવે છે આપણે બધાને ખ્યાલ છે કે કરતાના સ્થાને કર્મ આવે છે કર્મના સ્થાને કર્તા આવે છે બરાબર છે નિયમ મુજબ ચેન્જીસ થાય છે ટેન્સીસમાં બરાબર ઇન્ફિનિટીનું સેન્ટેન્સ હોય તો એના રૂલ્સ પ્રમાણે ચેન્જીસ થશે અન્ય શબ્દમાં કોઈ પણ ચેન્જીસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જેમ અહીંયા કરવાનું છે નહીં જેમ આપેલું છે અન્ય શબ્દ આપણને એમનું એમ જ ત્યાં લખી નાખવાનું રહેશે હવે આ વિધાન આપણને ખ્યાલ આવી ગયું ગયું કે આ જે છે એક્ટિવ વોઇસનું વિધાન છે તો હવે આપણી પાસે ઓપ્શન એ રહ્યો કે હવે આપણે શું કરવાનું છે એને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે અને પેસિવના રૂલ્સ આપણને બધાને ખ્યાલ છે બરાબર છે તો હવે આ વિધાનને આપણે ચેન્જ કરતા પહેલાં કોને આપણે શોધવાનું છે અહીંયા કર્મ શું છે એને આપણે શોધીશું કે આ વિધાનની અંદર આપણને કર્મ શું આપેલું છે બરાબર છે તો ધીસ વર્ક અહીંયા કર્મ આપણને આપેલું છે શું આપેલું છે અહીંયા કર્મ ધીસ વર્ક

કરતા આવશે એટલે આઈનું થઈ જશે મી અને અન્ય શબ્દ અહીંયા ટુડે આપેલું છે એટલે આપણે એને એમનું એમ જ લખી નાખશું શું થઈ જશે આપણું વાક્ય ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય મી ટુડે એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈશું હી ઇઝ ટુ મીટ યુ એટ ઇવનિંગ બરાબર હવે આ વિધાનમાં જુઓ અહીંયા કરતાં છે ક્રિયાપદ છે ટુ પ્લસ મૂળ રૂપ છે કર્મ અન્ય શબ્દ તમારે બધા વિધાનની અંદર હવે આ જે છે એ ઓળખ તમારી જાતે જ કરી નાખવાની છે કારણ કે જો તમને આટલું નહીં સમજાય કે આમાં કર્મ શું છે બરાબર અને આ કોનું વિધાન છે કે આ ટેન્સનું છે શું આ ઇન્ફિનેટિવનું વિધાન છે આ જો તમને આઈડિયા નહીં આવે તો તમે ક્યારેય એક્ટિવમાંથી પેસિવ નહીં કરી શકો એટલે તમારે પહેલાં શું શીખવાનું છે પહેલાં તો તમારે આ કયા ટેન્સનું વિધાન છે અથવા તો આ શેનું વિધાન છે એ આપણે ઓળખવાનું છે અને હા ટેન્સમાં પણ તમારે યાદ રાખવાનું છે એફેરમેટિવનું એક્ઝામ્પલ છે નેગેટિવનું છે ઇન્ટ્રોગેટિવનું છે ઇન્ટ્રોગેટિવમાં પણ બે પ્રકાર છે બરાબર છે ડબલ્યુએચ અને નોન ડબલ્યુ એચ ડબલ્યુએચનું સ્ટ્રક્ચર કઈ રીતે આવે નોન ડબલ્યુએચનું કઈ રીતે આવે આ બધું આપણે ધ્યાનમાં રાખી અને પછી જ આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે ઇઝ ટુ મીટ યુ એટ ઇવનિંગ હવે અહીંયા બધાને આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા કરતા ક્રિયાપદ ટુ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આપેલા છે તો હવે આપણે શું કરવાનું છે એક્ટિવ છે કે પેસિવ તરત આપણને આઈડિયા આવી જશે કે ટુ પ્લસ મૂળરૂપ છે એટલે આ એક્ટિવ વોઇસનું વિધાન છે તો રૂલ્સ શું કહે છે તો રૂલ્સ એવું કહે છે કે જ્યારે એક્ટિવ પેસ એક્ટિવનું વિધાન આપેલું હોય ત્યારે આપણે એને પેસિવમાં ચેન્જ કરવાનું છે અને પેસિવના નિયમો આપણને ખ્યાલ છે તો હવે આપણે શેમાં ચેન્જ કરીશું પેસિવ પેસિવની અંદર કર્મ શું છે યુ હવે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે યુ અહીંયા હોય કર્મ વિભક્તિમાં એને કરતા વિભક્તિમાં લો તો યુ નું યુ જ રહે બરાબર તો યુ બહુવચન હોવાથી અહીંયા શું આવશે કર્મ સોરી ક્રિયાપદ આર આવશે બરાબર યુ સાથે ક્યારે ઈઝ વપરાશે નહીં આર આવશે હવે ટુ બી મીટનું થઈ જશે મેટ બરાબર અહીંયા કરતા હી છે તો એનું થઈ જશે હિમ એટ ઇવનિંગ અને શબ્દ એમનું એમ જ રહેશે તો વાક્ય શું બને છે જુઓ

હવે આ વિધાન એક્ટિવ છે કે પેસિવ તો આપણને બધાને ખ્યાલ છે આ વિધાન એક્ટિવ છે તો નિયમ મુજબ આ વિધાન પેસિવમાં ચેન્જ થશે બરાબર છે હવે પેસિવમાં જ્યારે વિધાન ચેન્જ થાય તો કર્મ ક્યાં આવી જાય આગળ બાઈક બાઇક એક વચન છે કે બહુ વચન એક વચન તો ઇઝ ગોઈંગનું ગોઈંગ એમનું એમ જ રહેશે ટુ બી બાયનું થઈ જશે બોટ જો બ્રિંગ હોય તો બ્રોટ થાય બી જી ઓયુ

અ બાઇક ઇઝ ગોઈંગ ટુ બી બોટ બાય મિસ્ટર સીના ટુમોરો એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈએ અવર ટીચર વિલ હેવ ટુ કોલ અસ અવર ટીચર વિલ હેવ ટુ કોલ અસ બરાબર હવે ખાસ ધ્યાન રાખીશું અહીંયા કર્મ શું છે તો અહીંયા જે છે એ કર્મ આપેલું છે અસ અસનું થઈ જાય વી બરાબર વી પછી અહીંયા વલ હેવ

હવે જુઓ આ એક્ઝામ્પલની અંદર તમને કંઈક અલગ જોવા મળતું છે આ નેગેટિવ સેન્ટેન્સ છે તો અહીંયા કંઈ મૂંઝાવાની જરૂર છે નહીં નેગેટિવ હોય તો ક્રિયાપદ પછી નોટ લગાડી દેવાનું રહેશે બરાબર છે જો આઈ એમ નોટ ટુ લેસન ધીસ સોંગ અગેઇન એવું તમને વિધાન આપેલું છે હવે આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ એક્ટિવ વોઇસનું વિધાન છે બનાવવાનું છે પેસિવ વોઇસની અંદર તો આપણે પહેલાં શું કરવાનું છે કર્મને આઈડેન્ટિફાય કરવાનું છે કર્મ શું છે ધી સોંગ લઈ લઈએ આપણે આગળ ધી સોંગ એક વચન છે ક્રિયાપદ શું આવશે ઇઝ મેં તમને કીધું ક્રિયાપદ પછી નોટ લગાડવાનું એટલે અહીંયા લાગશે નોટ ધી સોંગ ઇઝ નોટ ટુ બી લિસન બાય શું થઈ જશે હવે આઈનું મી અને અગેનનું અગીન જો બાકી શું બને ધી સોંગ ઇઝ નોટ ટુ બી લિસન બાય મી અગેન એના પછીનું વિધાન ધ મિકેનિક ઇઝ ગોઈંગ ટુ રિપેર હિઝ વ્હીકલ્સ ધ મિકેનિક ઇઝ ગોઈંગ ટુ રિપેર હિઝ વ્હીકલ બરાબર છે તો હવે આપણે શું કરવાનું છે આ વિધાન એક્ટિવ વોઇસમાં છે ફેરવવાનું છે પેસિવ વોઇસની અંદર પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ ત્યારે કર્મને ક્યાં લઈ લેવાનું આગળ હિઝ વ્હીકલ્સ ક્યાં આવી જશે આગળ એક વચન છે કે બહુ વચન બહુ વચન તો ઈઝનું શું થઈ જાય આર ટુ બી રિપેર આપેલું છે તો એનું થ્રી શું થશે રિપેડ બાય રીપેડ બાયેનિક બરાબર છે જુઓ હિઝ વેહિકલ્સ આપણા માટે કર્મ થઈ ગયું આર ગોઈંગ ટુ બી રિપેડ બાય ધી મિકેનિક હવે અહીંયા આપણે જોઈશું ઇઝ યોર બ્રધર ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇઝ યોર બ્રધર ટુ વોટર ધ પ્લાન્ટ્સ મીન્સ કે નોન ડબલ્યુ એચનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇઝની અંદર આપણને આઈડિયા આવી જશે કે આ વિધાન એક્ટિવ વોઇસમાં છે શેમાં છે આ વિધાન એક્ટિવ વોઇસમાં છે તો રૂલ્સ શું કહે છે તો આપણો રૂલ્સ એવું કહે છે કે જ્યારે એક્ટિવ વોઇસમાં વિધાન આપેલું હોય તો એને આપણે પેસિવ વોઇઝમાં ચેન્જ કરવાનું રહેશે બરાબર છે હવે જો ઇઝ યોર બ્રધર ટુ વોટર ધ પ્લાન્ટ્સ વાક્ય રચના તો એમ જ રહેશે જેમ આગળ આપણે શીખતા હતા એમ હવે જુઓ અહીંયા પ્રશ્નાર્થ છે તો પેસિવ કરીએ છીએ તો પણ એ વાક્ય કેવું રહેશે પ્રશ્નાર્થ જ રહેશે બરાબર છે અહીંયા કર્મ શું છે ધ પ્લાન્ટ્સ શું કર્મ આપેલું છે ધ પ્લાન્ટ્સ હવે ધ પ્લાન્ટ્સ ને આપણે આગળ લઈએ એટલે અહીંયા રહેલું ઈઝ એની જગ્યાએ શું આવી જશે આર કેમ આર આવશે કારણ કે ધ પ્લાન્ટ્સ બહુવચન માટે છે બરાબર આર ધ પ્લાન્ટ્સ ટુ બી વોટર્ડ યોર બ્રધર ક્વેશન માર્ક કારણ કે પ્રશ્નાર્થ તો અહીંયા પ્રશ્નાર્થ જ રહે છે બરાબર છે આર ધ પ્લાન્ટ ટુ બી વોટર્ડ બાય યોર બ્રધર ક્વેશ્ચન માર્ક હવે જુઓ અહીંયા આપણે કર્મના આધારે ક્રિયાપદ મૂક્યું છે અહીંયા કર્તાના આધારે ક્રિયાપદ હતું બરાબર છે એટલે આ આપણને ભૂલાય નહીં પેસિવમાં કર્મના આધારે આપણે ક્રિયાપદ મૂકવાનું છે જ્યારે એક્ટિવમાં કરતાના આધારે આપણે ક્રિયાપદ મૂકવાનું છે એના પછી ટુ પ્લસ બી પ્લસ વી થ્રી તો એમને જ રહેશે બાય પ્લસ કરતા આવશે ડુ યુ રિમેન ટુ ટેલ એનીથિંગ ડુ યુ રિમેઇન ટુ ટેલ એનીથિંગ બરાબર હવે આપણે જોવાનું છે અહીંયા કર્મ શું છે તો કર્મ અહીંયા આપણને આપેલું છે એનીથિંગ શું આપેલું છે એનીથિંગ બરાબર એનીથિંગ અહીંયા જુઓ કર્મ તમને શું કહે છે એનીથિંગ એટલે કે કંઈ પણ બરાબર તો યુ રિમેન ટુ ટેલ એનીથિંગ તો શું થઈ જશે જુઓ ડૂનું થઈ જશે એનીથિંગ આગળ આવશે એટલે શું થઈ જશે ડઝ ડઝ

ગોઈંગ ટુ ડૂન નેક્સ્ટ સન્ડે વોટથી વાક્ય છે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે વોટથી વાક્ય આપેલું હશે ત્યારે એની અંદર કર્મ આપેલું હશે ને વાક્ય હશે એની અંદર કરતા આપેલું હશે નહીં તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે તો કઈ રીતે આપણે વિધાન બનાવવાનું છે કર્મને નથી લેવાનું બરાબર છે વોટનું તો અહીંયા વોટ જ રહેશે હવે વોટ ઇઝ ગોઈંગ ટુ બી ડૂનું થઈ જશે ડન ડન વોટ ઇઝ ગોઈંગ ટુ બી ડન બાય કરતા અહીંયા યુ હતો પાછળ આવી જશે બાય યુ ઓન નેક્સ્ટ સન્ડે બાકી શું બને જુઓ વોટ ઇઝ ગોઈંગ ટુ બી ડન બાય યુ ઓન નેક્સ્ટ સન્ડે અહીંયા આપણને ખબર નથી કરતા એક વચન છે બહુ વચન છે બરાબર સોરી કર્મ એક વચન છે કે બહુવચન કારણ કે કર્મનો કોઈ ઉલ્લેખ છે નહીં સમજાય છે કર્મનો કોઈ ઉલ્લેખ છે નહીં વોટ ઇઝ ગોઈંગ ટુ બી ડન બાય યુ ઓન નેક્સ્ટ સન્ડે એના પછીનું વાય ડીડ એવરીબડી લાઇક ટુ કોલ હર મધુબાલા હવે નું તો વાય જ રહેવાનું છે પણ આ એ વિધાન એક્ટિવ વોઇસ છે કે પેસિવ તો ટુ કોલ આપેલું છે એટલે આ વિધાન જે છે એ કેવું છે એક્ટિવ નું છે ફેરવવાનું છે આપણે પેસિવ વોઇઝની અંદર કર્મ શું છે અહીંયા કર્મ આપેલું છે હર શું આપેલું છે હર બરાબર છે એ કોનું સ્થાન લેશે કરતા વિભક્તિનું સ્થાન લેશે કોનું સ્થાન લેશે કરતા વિભક્તિનું સ્થાન લેશે તો વાય નું અહીંયા શું થશે વાય જ રહેશે તો કોઈ નિયમો લાગુ પડે હર આગળ આવે એટલે નથી જાય સી did સી લાઈક ટુ બી કોલ્ડ મધુબાલા

ક્ય એક્ટિવઇઝનું છે કે પેસિવ વોઇઝનું એક્ટિવનું છે બરાબર છે ફેરવવાનું છે આપણે પેસિવ વોઇઝની અંદર હાવનું તો અહીંયા હાવ જ રહેશે બરાબર હવે આપણે કર્મને ક્યાં લેવાનું છે આગળ તો અહીંયા કર્મ શું છે અ ન્યૂ બિઝનેસ તો શું આવી જશે ઈઝ આવશે કે આર ઈઝ કેમ કારણ કે એક વચનની અંદર છે હાવ ઇઝ અ ન્યૂ બિઝનેસ હાવ ઇઝ અ ન્યૂ બિઝનેસ ટુ બી સ્ટાર્ટેડ બાય કરતા કોણ છે પ્રજ્ઞેશ બરાબર અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક હાઉ ઇઝ અ ન્યૂ બિઝનેસ ટુ બી સ્ટાર્ટેડ બાય પ્રજ્ઞેશ જો એક્ઝામની અંદર આવા જ સરળ એક્ઝામ્પલ આપેલા છે પણ કદાચ આપણને કોઈ એવું એક્ઝામ્પલ પૂછ લે એટલે હું થોડાક એવા વચ્ચે વચ્ચે એવા પણ એક્ઝામ્પલ લઉં છું કે જે થોડાક તમને સમજવા કેવા હોય ડિફિકલ્ટ હોય પણ એ જો બધા નિયમો તમે કરી નાખશો તો તમને એક્ઝામમાં કોઈ એવી ડિફિકલ્ટી થશે નહીં હાઉ ઇઝ પ્રજ્ઞિશ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ અ ન્યૂ બિઝનેસ આપણા માટે કર્મ થઈ ગયું એના આધારે આપણે ક્રિયાપદ મૂકવું એના પછી ટુ બી પ્લસ વી થ્રી પ્લસ બાય

હવે જુઓ અહીંયા વુથી વાક્ય બન્યું છે એટલે આમાં કરતા હશે નહીં સમજાય છે વૂથી વાક્ય બનેલું છે એટલે અહીંયા કરતા હશે નહીં તો કરતાના સ્થાને અહીંયા સોરી વુના સ્થાને આપણે શું કરવાનું છે પેસિવમાં બાય વોમ શું કરીશું આપણે બાય બાયવૂમ હવે બાયવુમ પછી કર્મ શું છે ચેસ તો અહીંયા ઈઝ આપેલું છે એ હવે આપણે શું કરવાનું છે ચેસ એક વચન છે કે બહુ વચન એક વચન તો અહીંયા શું આવશે ક્રિયાપદ ઈઝ આવશે ઈઝ ચેસ પછીથી જશે વુમ ઇઝ ચેસ ગોઈંગ ટુ બી પ્લેડ બાય વુમ ઇઝ ચેસ ગોઈંગ ટુ બી પ્લેડ હવે એના પછી જે આપણે આજે શીખવાનું છે એ છે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત બરાબર છે તમે લગભગ પૂર્ણ કૃદંત ભણી ગયા છો પૂર્ણ કૃદંતમાં હેવિંગ સાથે નો ઉપયોગ થાય આ બધાને આપણને ખ્યાલ છે કે પૂર્ણ કૃદંતમાં હેવિંગ સાથે નો ઉપયોગ થાય છે વિથરી એટલે બધાને ખબર છે ને તમને બરાબર વી વન વી ટુ વી થ્રી મૂળરૂપ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદનનું રૂપ બરાબર છે તો અહીંયા વી નો ઉપયોગ હેવિંગ સાથે હંમેશા શાનો ઉપયોગ થશે વી થ્રીનો ઉપયોગ થશે હવે આ સમજાવતા પહેલાં તમને હું બંનેની વાક્ય રચના મીન્સ કે એક્ટિવ અને પેસિવ ની વાક્ય રચના કહી દઉં એટલે તમને આઈડિયા રહી બરાબર છે જો પહેલાં કરતા આવે ઘણા વાક્ય એવા પણ હશે કે જે હેવિંગથી પણ સ્ટાર્ટ થતા હશે તો એ વાક્યમાં કઈ રીતે આપણે સુધારો કરવો બરાબર છે કઈ રીતે એને આપણે સોલ્વ કરવા હવે જો વાક્ય રચનાની શું કહે છે વાક્ય રચના એવું કહે છે કે પહેલાં આવે અહીંયા એક્ટિવ ની અંદર કરતા કરતાં પછી આવશે હેવિંગ એક્ટિવ વોઇસની વાક્ય રચના કહું છું એના પછી વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ પરફેક્ટ પાર્ટિસિપલની વાક્ય રચના છે પહેલાં શું આવે કરતાં કરતાં પછી શું આવે હેવિંગ હેવિંગ પ્લસ વી થ્રી પ્લસ કર્મ કર્મ પ્લસ અન્ય શબ્દ પહેલાં કરતા આવશે એના પછી હેવિંગ આવે હેવિંગ સાથે વી થ્રી જ આવશે એના પછી કર્મ આવે કર્મ પછી અન્ય શબ્દ આવે હવે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના હતી હવે આપણે લખીએ છીએ પેસિવની તો કર્તાનું સ્થાન કોણ લે કર્મ બરાબર હેવિંગનું તો હેવિંગ જ રાખવાનું છે એટલે અહીંયાથી જશે હેવિંગ હેવિંગ પછી અહીંયા યાદ રાખજો પેસિવમાં બિન લગાડવાનું છે પછી વી થ્રી એના પછી આવશે બાય બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ જો ઇન્ફિનિટિવનું એક્ઝામ્પલ હોય તો શું સુધારો કરવાનો છે ટુ બી આપેલું હોય ટુ બી સોરી ટુ પ્લસ મૂળ રૂપ આપેલું હોય તો ટુ પ્લસ બી પ્લસ વી થ્રી કરવાનું છે પરંતુ જ્યારે પાસ્ટ પાર્ટિ સોરી પરફેક્ટ નું એક્ઝામ્પલ આપેલું હોય પરફેક્ટ નું એક્ઝામ્પલ આપેલું હોય ત્યારે હેવિંગ પ્લસ વિથ્રી આપેલું હોય બાકી બધા નિયમો તો એમના એમ જ છે ને એ તો બધા તમને યાદ જ હોવા જોઈએ કરતાનું સ્થાન કર્મ લઈ અને કર્મનું સ્થાન કર્તા લઈ ક્યાંય ચેન્જ નહીં થાય એ તો બધે સેમ જ છે તમારે શું ખાલી યાદ રાખવાનું છે કે જ્યારે તમને કોઈ પણ વાક્યની અંદર હેવિંગ પ્લસ વિથ્રી આપેલું છે શું આપેલું છે હેવિંગ પ્લસ વી થ્રી તો એનું પેસિવ કરતી વખતે તમારે હેવિંગ પ્લસ બીન પ્લસ વિથરી કરવાનું છે શું કરવાનું છે પ્લસ પ્લસ બીન થ્રી કરવાનું છે બાકી કરતાની આપણે કર્મ મૂકીશું એ તો જ છે બંનેમાં બધા વિધાનની અંદર આવશે કરતાની જગ્યા જગ્યાએ કર્મ બાય પ્રિપોઝિશન પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ એ પણ સેમ આવશે બરાબર છે તો જ્યારે તમને પૂર્ણ કૃદંતનું એક્ઝામ્પલ આપેલું હોય પાસ પાર્ટિસિપલનું એક્ઝામ્પલ આપેલું હોય ત્યારે તમારું ફોકસ ક્યાં જવું જોઈએ કે તમારે જ્યારે હેવિંગ પ્લસ વી થ્રી આપેલું હોય કોઈપણ પણ સેન્ટેન્સની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું હોય તો હેવિંગ પ્લસ વિથરીની જગ્યાએ હેવિંગ પ્લસ બીન પ્લસ વિથરી કરવાનું રહેશે બરાબર છે હવે આપણે એના એક્ઝામ્પલને સોલ્વ કરીએ જેથી કરીને તમને આઈડિયા આવે ધ પ્યુન હેવિંગ રંગ ધ બેલ અહીંયા જુઓ ધ પ્યુન હેવિંગ રંગ ધ બેલ સીટ ઓન અ ટેબલ બરાબર હવે અહીંયા કેમ આપણે આગળ ભણાતા કે મુખ્ય વાક્ય અને વાક્ય તો અહીંયા પણ વાક્ય સાથે આપેલું છે તો ગુણમાં કોઈ ફેરફાર કરવાનો નથી હવે તમને ખબર પડી જશે કે પાસ્ટ સોરી પરફેક્ટ પાર્ટિસિપલના અહીંયા એક્ઝામ્પલ છે તો એમાં શું આવે હેવિંગ પ્લસ વી થ્રી તો આ હેવિંગ પ્લસ વી થ્રી વાળું એક્ઝામ્પલ છે બરાબર છે તો આની અંદર આપણે સુધારો કરવાનો છે આ સેન્ટેન્સની અંદર કોઈ આપણે સુધારો કરવાનો નથી જેમ આપેલું છે એમનું એમ જ આપણે લખીશું હવે અહીંયા કરતા પ્લસ હેવિંગ પ્લસ વી થ્રી પ્લસ કર્મ અન્ય શબ્દ નથી એટલે લખવાનો પણ નથી બરાબર છે હવે જુઓ અહીંયા આપણે શું કરવાનું છે તો પહેલાં આપણે એક્ટિવનું વિધાન છે એટલે નિયમ મુજબ આપણે એને ચેન્જ કરીશું પેસિવ વોઇઝની અંદર યાદ રાખજો અહીંયા હેવિંગ જ આવશે અહીંયા હેઝ વાળો નિયમ પાછો કંઈ લાગુ પાડતા નહીં કારણ કે પૂર્ણ કૃદંતની અંદર હેવિંગ પ્લસ વી થ્રી જ આવે અને એનું પેસિવ કરો ત્યારે હેવિંગ પ્લસ બીન પ્લસ વી થ્રી જ આવશે બરાબર છે કર્મ અહીંયા આપેલું છે ધ બેલ શું આપેલું છે ધ બેલ હવે હેવિંગની જે છે હેવિંગ બીન આ તો સાવ સરળ છે જુઓ વી થ્રી અહીંયા તમને આપેલું જ છે એમને લખી નાખવાનું છે રંગ તમને અહીંયા આપેલું જ છે એમનું એમ જ તમે લખશો ધ બેલ હેવિંગ બીન રંગ બાય કરતા છે ધ પ્યુન બીજું એક્ઝામ્પલ શું આપેલું છે તો સેટ ઓન અ ટેબલ તો એમનું એમ જ રહેશે સેટ ઓન અ ટેબલ બરાબર છે ધ બેલ હેવિંગ બીન રંગ બાય ધ પ્યુન સેટ ઓન ધ સોરી ઓન અ ટેબલ ખ્યાલ આવે છે બધાને કયા વાક્યની અંદર આપણે ચેન્જીસ લાવવાના છે ને કયા વાક્યની અંદર નથી લાવવાના બીજું વાક્ય જો હેવિંગ ફિનિશ્ડ હોમવર્ક આઈ વેન્ટ ફોર પ્લેઈંગ ઘણી વાર એવું પણ હશે કે અહીંયા તમને કરતા આપેલો હશે ક્યાં આપેલો હશે અહીંયા જો પેલા વાક્યની અંદર તમને આગળ આપી દીધું હતું પ્યુન બરાબર તો બીજા પહેલા વાક્ય ને બીજાને આપણે કમ્પેરિઝન કરીએ જો પેલું વાક્યમાં કર્તા તમને અહીંયા આપેલો છે કર્તા હેવિંગ પ્લસ વી થ્રી પ્લસ કર્મ અહીંયા જુઓ પછી અહીંયા તમને વાક્યની અંદર કર્તા આપેલો નથી સીધું તમને ક્રિયાપદથી વાક્ય આપેલું છે પરંતુ બીજું વાક્ય તમે જુઓ તો અહીંયા તમને કર્તા આગળના વિધાનમાં નથી આપેલું પરંતુ પાછળના વિધાનમાં આપેલું છે એટલે હવે અહીંયા આપણે શું કરશું જુઓ અહીંયા આપણે શું કરવાનું છે આ વાક્યની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી તો બધાને આપણને ખ્યાલ છે તો ફેરફાર ક્યાં કરવાનો છે અહીંયા કરતા નથી આપેલો બરાબર તો કરતા નથી આપેલો તો આપણે મૂકવાનો પણ નથી by plus કરતા જે આપણે મૂકીએ છીએ આ વિધાનમાં નહીં આવે સમજાય છે તો આપણું વિધાન કઈ રીતે બને અહીંયા કર્મ પહેલા લઈ લેવાનું છે આપણે તો કર્મ શું છે ધ હોમવર્ક બધાને આઈડિયા આવી જશે જોશો એટલે ધ હોમવર્ક હેવિંગ બીન ધ હોમવર્ક હેવિંગ બીન ફિનિશ્ડ બાય તો કઈ અહીંયા લાગશે નહીં બરાબર સીધું શું આવી જશે આઈ વેન્ટ ફોર પ્લેંગા સીધે સીધું લખી નાખવાનું આઈ વેન્ટ ફોર પ્લેંગ સમજાય છે બધાને જુઓ અહીંયા પહેલા કર્મ લઈ લીધું પછી હેવિંગ પ્લસ બીન પ્લસ વી થ્રી કરતા પહેલા વાક્યમાં હતું નહીં એટલે આપણે એને દર્શાવ્યું પણ નથી બીજા વાક્યમાં એનો ઉલ્લેખ આવી જાય છે એના પછીનું એક્ઝામ્પલ જો આ પણ એવી જ રીતના છે. દેખાય છે બધાને બરાબર છે આ પણ એક્ઝામ્પલ એવી જ રીતના છે કેવી રીતના આપેલું છે જુઓ હેવિંગ ટોટ હેવિંગ થી વિધાન શરૂ કરી દીધું અહીંયા કરતા અહીંયા આપી દીધો છે મીન્સ કે બીજા વાક્યની અંદર તો આપણે એમને એમ જ રહેવા દેવાનું છે આપણે તો નિયમને જ અનુસરવાનું છે પહેલા કરતાનું સ્થાન કોણ લે કર્મ લે બરાબર તો ધ ગ્રામર હેવિંગ બીન ટોટ નું ટોટ જ રહેશે આમાં કોઈ ફેર થશે નહીં ધ ટીચર કોમા આ વાક્ય વાક્યમનું લખી નાખવાનું છે ધ ટીચર ગેવ અસ એક્ઝામ્પલ્સ બરાબર છે આ વાક્ય એમનું એમ જ રહેશે તો યાદ રાખવાનું છે એવું નહીં કે મેડમે તો કરતાથી શરૂઆત કરાવી વાક્ય નહીં અહીંયા તો કંઈ કરતા છે નહીં તો આપણે લખશું શું કરતા ક્યાંથી લાવવો કરતા ક્યાંયથી લાવવાનું નથી બીજા વાક્યની અંદર ઉલ્લેખ હશે જ્યારે પહેલા વાક્યની અંદર તમને કરતાનો ઉલ્લેખ નહીં આપેલો હોય તો બીજા વાક્યમાં કરતા હશે ત્યાંથી આપણે સ્માર્ટ બનીને આગળ કરતાને લઈ લેવાનો છે નહીં એ જ્યાં છે ત્યાંનો ત્યાં જ એને રહેવા દેવાનું છે બરાબર છે એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈશું જ્યોતિ હેવિંગ રીડ ધ પોયમ બરાબર જુઓ ટુક રેસ્ટ એવું તમને આપેલું છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જ્યોતિ અહીંયા આપણને ઉલ્લેખ આપી દીધો છે કરતાનો બરાબર છે એટલે આપણે જે નિયમ અનુસરીએ છીએ એ જ રીતના કર્મ શું છે ધ પોયમ તો અહીંયા ક્યાં આવી જશે ધ પોયમ ધ પોયમ હેવિંગ બેન રીડ અહીંયા રેડ પ્રોનાઉન્સીએશન થશે રીડ નું રેડ બરાબર બાય જ્યોતિ સોરી ધ પોયમ હેવિંગ બેન રેડ બાય જ્યોતિ શી ટુક રેસ્ટ ધ પોએમ હેવિંગ બિન રેડ બાય જ્યોતિ શી ટુક રેસ્ટ તો આ હતા આપણા એક્ઝામ્પલ ઇન્ફિનેટિવ અને સાથે પાસ્ટ પાર્ટ સોરી પરફેક્ટ પાર્ટિસિપલના એક્ઝામ્પલ હતા સમજાય છે જુઓ અહીંયા આપણે બે એક્ઝામ્પલને સાથે સોલ્વ કર્યા એક તો આપણે જોયા ઇન્ફિનેટિવના એક્ઝામ્પલ અને સાથે આપણે પરફેક્ટ પાર્ટિસિપલના એક્ઝામ્પલને જોયા તો બંનેની અંદર આપણે એક્ટિવમાંથી પેસિવમાં કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે એ હવે આપણને આઈડિયા આવી ગયો છે આપણને ખબર પડી ગઈ છે કે હવે આપણે કેવી રીતના વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા બરાબર છે આ જ રીતના આ જ નિયમને આપણે ફોલો કરી અને એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે જેથી કરીને આપણને આઈડિયા આવી જાય બરાબર એક્ઝામ્પલ જેટલા આપણે સોલ્વ કરીશું તરત આપણને ખ્યાલ આવતું જ હશે તમારે શું યાદ યાદ રાખવાનું છે કે જ્યારે તમને ટુ પ્લસ મૂળ રૂપ આપેલું હોય ત્યારે તમારે ટુ પ્લસ બી પ્લસ વી કરવાનું જ્યારે તમને કોઈ પણ વાક્યની અંદર હેવિંગ પ્લસ વી આપેલું હોય પૂર્ણ કૃદંતનું તમને એક્ઝામ્પલ આપેલું હોય તો એની પછી તમારે જ્યારે એનું પેસિવ કરો ત્યારે હેવિંગ પ્લસ બીન પ્લસ વિથરી કરવાનું રહેશે બરાબર છે તો આ રીતે વિધાન આપણા ચેન્જ થશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો